નમસ્કાર મિત્રો, હું છું રામ ભરત. મિત્રો, ઘણા સમયથી આપણે જે મેરિટ લિસ્ટની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, એ મેરિટ લિસ્ટ જે છે આખરકાર જાહેર થઈ ગયું છે. અને એ મેરિટ લિસ્ટ એટલે આંગણવાડીમાં જે 10 જિલ્લામાં ભરતી હતી કાર્યકર અને તેડાંગરની, તો એ મેરિટ લિસ્ટ જે છે જાહેર થઈ ગયું છે. તો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં એ ચેક કેવી રીતના કરશો, તો એના વિશે આપણે સંપૂર્ણ ડિટેલ આ વિડીયોના માધ્યમથી જોવાના છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો એ 10 જિલ્લાઓનું મેરિટ લિસ્ટ યાદી જે છે એ આ પ્રમાણે કંઈક હતી. આણંદ, બનાસકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા અને છોટાઉદેપુર. તો આમાં તમારા જિલ્લો કોઈ પણ હોય તો એનું મેરિટ લિસ્ટ જે છે એ કેવી રીતના ચેક કરવું, અને રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ આવ્યું હોય તો રિજેક્ટ લિસ્ટની અંદર કેવી રીતના ચેક કરવું, તો એના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝરની અંદર જવાનું રહેશે અને તે પછી તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે આ પ્રમાણે વેબસાઇટ ehrms.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર ક્લિક કરી અને આગળ વધશો તો તમારે આ પ્રમાણેનું કંઈક ઇન્ટરફેસ થશે. તેમાં તમારે ડાબી સાઈડ તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટનું ઓપ્શન છે, એમાં એના ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન ઓપન થઈ જશે. એના નીચે જે છે તમે જોઈ શકો છો મેરિટ રિજેક્ટ લિસ્ટ, આમાં તમારે જવાનું રહેશે. તે પછી તમારે અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. તો તમારો જે પણ જિલ્લો હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. સપોઝ હું અહીંયા ગીર સોમનાથ સિલેક્ટ કરું છું. તે પછી અહીંયા બે ઓપ્શન આવશે, AWS અને AWW. જો તમે આંગણવાડીમાં તેડાંગરમાં અરજી કરેલી હોય તો તમે AWSમાં સિલેક્ટ કરી શકો છો, અને આંગણવાડીમાં કાર્યક્રમમાં જો તમે અરજી કરેલી હોય તો AWW તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો હું અહીં એક્ઝામ્પલ તરીકે AWSમાં સિલેક્ટ કરું છું. તે પછી તમારે અહીં ચર્ચ કરવાનું રહેશે. સર્ચ કર્યા પછી તમારે આ પ્રમાણે નીચે તમારે સ્ક્રોલ કરશો તો આ પ્રમાણે આવી જશે. તમારું જે પણ ગામ હોય તેમાં તમારે સર્ચ કરવાનું રહેશે, કોઈ પણ ગામ એક લેવાનું રહેશે. અને આમાં વિવ મેરિટ્સ અને રિજેક્ટ લિસ્ટ મેરિટ્સ જે તમારે આપેલું છે તેમાં તમારે સર્ચ કરવાનું રહેશે. તો આપણે કોઈ પણ એક ગામ લઈ લઈએ, સુત્રાપાડા તાલુકાનું એક કોઈ પણ ગામ બરુલા દાખલા તરીકે આપણે લઈએ. તો એમાં બરુલાનું તમારે ચેક કરવું હોય તો વિવ મેરિટ્સમાં જવાનું રહેશે પહેલાં તમારે. તેમાં આપણે ક્લિક કરીશું, તેમાં તમારું નામ છે કે નહીં એ તમે જોઈ શકશો. એક PDF આવશે તો એ ઓપન થઈ જશે ડાઉનલોડ કર્યા પછી. તેમાં તમે જોઈ શકો છો અહીંયા ટોટલી ડિટેલ જે છે અહીંયા બતાવે છે. અહીંયા જ્ઞાતિ બતાવે છે તમારો, પછી અહીંયા જ્ઞાતિનો સ્કોર બતાવે છે, અને તમારું શૈક્ષણિક સ્કોર જે છે એ કેટલો છે એ પણ તમને બતાવે છે, અને ટોટલ મેરિટ જે છે કેટલું છે એ પણ બતાવે છે. તો આવી રીતના કોઈ પણ તમારું ગામ જે હોય અથવા તો તાલુકો હોય એ પ્રમાણે આ પ્રમાણે જે છે મેરિટ જે છે સિલેક્ટ કરી અને તમે તમારું મેરિટમાં નામ આવ્યું છે કે નહીં એ ચેક કરી શકો છો. તે પછી આ પ્રમાણે મેરિટમાં નામ આવ્યું હોય તો તમારે ડોક્યુમેન્ટ જે છે એની તૈયારી રાખવાની રહેશે. પણ હવે તમારું રિજેક્ટ લિસ્ટની અંદર નામ આવ્યું છે કે નહીં એ કેવી રીતના ચેક કરશો, તો આપણે બેક જશું. એની જ બાજુમાં રિજેક્ટ લિસ્ટ લખેલું છે, તો રિજેક્ટ લિસ્ટમાં આપણે તમારે ક્લિક કરવાનું રહેશે. તો રિજેક્ટ લિસ્ટની અંદર નામ આવ્યું છે બરાબર, આમાં જે પણ નામ આવ્યા હોય તો કયા કારણોસર નામ આવ્યું છે એ પણ તમને અહીંયા રિજેક્ટ રીમાર્કમાં બતાવશે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે એક સામાન્ય મિસ્ટેકને કારણે તમારું નામ જે છે રિજેક્ટ લિસ્ટની અંદર આવી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જન્મ તારીખનો પુરાવો દસ્તાવેજ ખોટા હતા અને જન્મ તારીખના પ્રમાણપત્રની જગ્યાએ જાતિનું પ્રમાણપત્ર જોડેલું છે, એટલા માટે તમારું નામ જે છે રિજેક્ટ લિસ્ટની અંદર છે. તો આ પ્રમાણે એક સામાન્ય મિસ્ટેક જે છે મિત્રો કરવાથી આપણું નામ જે છે મેરિટ બનતું હોય તો પણ રિજેક્ટ લિસ્ટની અંદર આવી જાય છે. ફરી જ્યારે પણ ભરતી થતી હોય ત્યારે જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે તમારે ચોક્કસથી આવી ઝીણવટ ભરી વસ્તુ જે છે એનો ખ્યાલ રાખવાનો રહેશે. પરંતુ તમને જો લાગતું હોય કે મેં ડિટેલ જે છે મારી કમ્પ્લેટ નાખેલી છે, ડોક્યુમેન્ટ જે છે કમ્પ્લેટ અપલોડ કરેલા છે, તો તમે એના અગેન્સ્ટ જે છે એક અરજી પણ કરી શકો છો. તો એ અરજી કેવી રીતના કરવી
તો એ તમને હું બતાવું છું. તો ફરીથી આ જ વેબસાઇટ જે છે એમાં આપણે બેક જશું અને તમે અહીંયા જોઈ શકો છો ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન જે છે તેમાં આપણે જવાનું રહેશે. તે પછી તમારો અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે, તમારો જે પણ જિલ્લો હોય તે પસંદ કરવાનો રહેશે. તે પછી અહીંયા અરજી ક્રમાંક લખવાનો રહેશે અને તે પછી એક મોબાઈલ નંબર ઉપર અહીંયા ઓટીપી જશે, એ ઓટીપી નંબર જે છે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. તે પછી નીચે તમે નીચે જોઈ શકો છો કે ઉમેદવારનું નામ, જિલ્લો, તાલુકો, ગામ, આ ટોટલ ડિટેલ જે છે લખવાની રહેશે. અને તે પછી તમે ફરિયાદ જે તમે કરો છો તો એના વિશે થોડું તમારે અહીંયા સંક્ષિપ્તમાં લખાણ લખવાનું રહેશે. અને એક તમારે બીજું જે છે કે તમારા હાથથી લખાણ લખી અને એની પીડીએફ સાથે, મતલબ જરૂરી ડોક્યુમેન્ટ સાથે એક પીડીએફ બનાવવાની રહેશે અને એ પીડીએફ જે છે એ અહીંયા અપલોડ કરવાની રહેશે. તે પછી તમે અહીંયા નીચે જોઈ શકો છો કે રજૂઆત માટે ફરિયાદ મોકલો, તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી ફરિયાદ જે છે એ સેન્ડ થઈ જશે, સબમિટ થઈ જશે. હવે એ તમે જે અરજી કરેલી છે બરાબર, તો એનું સ્ટેટસ તમારે જાણવું હોય તો એ તમે કેવી રીતના કરશો, તો એમાં જ તમારે ગ્રીવેન્સ સ્ટેટસ અહીં લખેલું છે તો એમાં તમે જશો, એમાં જ ફરીથી તમારે એ ડિટેલ નાખવાની રહેશે કે જે ફરીથી નાખી દે, અહીં તમારો જિલ્લો, તે પછી ઉમેદવારનું નામ, તે પછી એક ઓટીપી, આ પ્રમાણે તમારે ગામ તાલુકો સિલેક્ટ કરી અને તમે વ્યૂ સ્ટેટસમાં તમે સિલેક્ટ કરશો તો તમારું સ્ટેટસ જે છે જે પણ હશે તે તમારે આવી જશે. તો આ પ્રમાણે તમારું મેરિટ ચેક કરી શકો છો, રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ આવ્યું હોય તો તમે એ પણ ચેક કરી શકો છો અને તમારી બધી ડિટેલ જે છે એ કમ્પ્લીટ આપેલી હોય અને તમારું મેરિટ જે છે અત્યારે બને એમ હોય અને તમારું નામ જે છે અત્યારે રિજેક્ટ લિસ્ટની અંદર આવ્યું હોય તો તમે એના અગેન્સ્ટ એક અરજી પણ કરી શકો છો. પણ એ અરજીનો એક નિયમ છે કે મેરિટ બહાર પડ્યાના 10 દિવસ સુધી જ તમે એ અરજી જે છે એ કરી શકો છો. 10 દિવસ પછી તમે અરજી કરશો તો એનું કોઈ પણ પરિણામ મળશે નહીં. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા નવા વિડીયો જે છે એ આપના સુધી પહોંચતા રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય હિન્દ.